પોતાના જન્મસ્થાનમાં સેંકડો વર્ષો સુધી વનવાસ જેવી સ્થિતિમાં રહ્યા બાદ આજે ભગવાન શ્રી રામલાલાની ભવ્ય મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય યજમાન પદે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે, ત્યારે દૂધમાં સાકરની જેમ વસેલા પારસીઓએ પણ ઇતિહાસમાં પ્રથમવાર તેમના ધર્મસ્થળ આતશ બહેરામાં આજે ભવ્ય જશ્ન યજ્ઞ કરી પવિત્ર અગ્નિને સુખડના લાકડાના ચડાવવા વિધિ કરી હતી, પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રઘુનંદન ભગવાન શ્રી રામચંદ્રજીના બાળ સ્વરૂપનું આજે શસ્ત્રોક્ત વિધિમાન પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ છે, ત્યારે ભગવાનની જ મંદિરમાં આવવાની ખુશીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે, જેમાં ભારતમાં દૂધમાં સાકર ભળે તેવી રીતે વસેલા પારસીઓ પણ ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠાને લઈ વિશ્વભરમાં પારસીઓ માટે બીજા મહત્વનો તીર્થ સમાન આતશ બહેરામમાં પવિત્ર આતશ પાતશાહ સમક્ષ પ્રાર્થના કરી જશ્ન એટલે કે યજ્ઞ કર્યો હતો. સાથે જ પારસીઓએ પવિત્ર અગ્નિમાં માછી એટલે કે સુખડના લાકડા ચડાવીને આહુતિ આપી હતી, સાથે જ તેમણે સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ પણ અદા કર્યું હતું. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા હતા, ત્યારે જાદે રાણાએ તેમને 5 શરતોનો રાજ્યશ્રય આપ્યો હતો, જેમાં એક, તેઓ ધર્માંતર નહીં કરે કે કરાવે, રાજ્યને સમર્પિત અને વફાદાર રહેશે અને ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે અપનાવશે એની શરત મુખ્ય હતી. ત્યારથી પારસીઓ આ મુખ્ય શરતોનું આજે પણ પાલન કરતા આવ્યા છે, ત્યારે આજે પણ પારસીઓની ઘણી ધાર્મિક વિધિ અને રિવાજો સનાતન ધર્મ જેવા જ રહ્યા છે, જેથી પારસીઓએ શ્રી રામલલનાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પ્રસંગ જશ્ન અને માછી અર્પણની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.